ફાઇલ સાઇઝ છે ને 61 KB. જ્યારે તમારે કંઈ એડિટિંગ ન કરવાનું હોય, સિમ્પલ એનો યુઝ જ કરવાનો હોય, તો તમે બૂટસ્ટ્રેપ મિની શું કરાવી શકો, લોડ કરાવી શકો. બરાબર, અહીંયાથી ઓકે. આપણે જાવાસ્ક્રિપ્ટ આવડતી નથી તો આપણે શું કરશું, બૂટસ્ટ્રેપ મિની .js એડ કરશું. એમાં આપણે કંઈ ચેન્જીસ કરવાના નથી. બરાબર, થઈ ગયો ડાઉનલોડ. બાકી છે એનું સ્ટ્રક્ચર આ રીતે બનશે, જે અત્યારે છે એ HTML સ્ટ્રક્ચર તમારે આ રીતે બનાવવાનું, કે પહેલાં ડોક ટાઈપ HTML, હેડ ટાઇટલ આપો, મેટા ટેગ આ આપણે એડ કર્યો નહીં કર્યો, તો અહીંયા શું કરીશું, પહેલાં ટાઇટલની નીચે શું આપીશું, મેટા ટેગ. ખબર છે ને, સમજાય તમને. બરાબર, ત્યાર પછી આ લિંક આપણે કરાવી દીધી બૂટસ્ટ્રેપ મિની .css. બરાબર, ત્યાર પછી નીચે શું આપણે એડ કર્યું, બૂટસ્ટ્રેપ મિની .js એડ કરી. આ પ્લગિન છે, કયું પ્લગિન, જાવાસ્ક્રિપ્ટ કમ્ફર્ટેબલ રન થાય એના માટે આપણે અહીંયા યુઝ કરતા ને 1.10 ને આ એ છે. આ ઓનલાઈન થાય ડાયરેક્ટ બૂટસ્ટ્રેપ પણ છે. આ તમારે ઓફલાઈન નાખવી હોય તો ઓફલાઈન બી નાખી શકો, આવડે છે ને ફોલ્ડરમાં. બરાબર, આ મેં ઓનલાઈન કરી, આને ડાઉનલોડ કર્યું હોય તો અહીંયાથી આ HTTP વાળો કોડ કોપી કરવાનો, અહીંયા જવાનું, કંટ્રોલ V કરીને એન્ટર કરવાનું, એટલે એની ફાઇલ શું થઈ જશે, ઓપન થઈ ગઈ. અને કંટ્રોલ A કરી, કંટ્રોલ C, અને આપણા ફોલ્ડરની અંદર જવાનું અને ત્યાં આ ફાઇલ શું કરી દેવાની, સેવ કરી દેવાની. ખબર પડી, કંટ્રોલ V. કોપી આવી ગઈ, અને કંટ્રોલ S. જીએસની અંદર જઈને તમે વર્ઝન કે જે ક્વેરી જે બી તમારે એડ કરવું હોય નામ એ કરી શકો, ખ્યાલ આવે. અને આમ ન કરવું હોય ને અહીંયાથી ડાઉનલોડ કરવું હોય તો બી કરી શકો. શીખવાડ્યું હતું ને જે ક્વેરી, ડાઉનલોડ jQuery, આ એ જ સેમ ટુ સેમ છે. અનકમ્પ્રેસ, અને કમ્પ્રેસ આપણે કહી લેવાની, કમ્પ્રેસ કરી લીધું, થઈ ગઈ. આ જ વસ્તુ ડાયરેક્ટ તમારે સેવ કરવી હોય તો રાઈટ ક્લિક કરીને શું કરવાનું, સેવ લિંક, ક્યાં જવાનું, માય કોમ્પ્યુટર ડી ડ્રાઈવ આઈકોન, એની અંદર JS, એની અંદર સેવ થઈ ગઈ. સેવ ડાયરેક્ટ એના આપણે અટેચ કરાવવાની, અહીંયા જઈશું. બરાબર, તમે બોડી જે કમ્પ્લીટ થાય ત્યાં પણ એડ કરી શકો jQuery, અને અહીંયા એડ કરી હોય હેડમાં તો પણ તમે કરી શકો, બંને ઓપ્શન છે. ચાલો સ્ક્રિપ્ટ SRC, એન્ટર એન્ટર jQuery, ઓકે, હા બંધ, સેવ. બરાબર, ચાલો સ્ટ્રક્ચર થઈ ગયું તૈયાર. બરાબર, હવે અહીંયાથી આખું સ્ટ્રક્ચરનો ખ્યાલ આવી ગયો ને. બૂટસ્ટ્રેપ શું કર્યું આપણે, CSS અટેચ કરી દીધી, એની જાવાસ્ક્રિપ્ટ એની અટેચ કરી, અને જાવાસ્ક્રિપ્ટ કમ્ફર્ટેબલ રન થાય દરેક બ્રાઉઝરની અંદર તો એના માટે એનું પ્લગિન jQuery.js પણ એડ કરાવડાવી દીધું. બરાબર, અને આ બૂટસ્ટ્રેપ આપણે બીજું જે ડાઉનલોડ કર્યું છે બૂટસ્ટ્રેપ, હા આમાં નામાં શું ફરક છે એ તમને બતાવું છું. બરાબર, આમાં આખું ડોક્યુમેન્ટ આવ્યું. પહેલા મેં 3 જ ફોલ્ડર આવતા હતા, કયા કયા, હા જ્યારે આની અંદર શું આવ્યું, બૂટસ્ટ્રેપમાં હું જે 3 જ ફોલ્ડર આવે છે, CSS જે ડિઝાઇનર માટે છે, કે ડિઝાઇનરને આટલી જ જરૂર પડશે. જ્યારે ડેવલપર કોઈ ટેમ્પલેટ કે કંઈ બનાવતા હોય તો એના માટે એને છે ને જરૂર પડે, ડોક્યુમેન્ટેશનની બધી જરૂર પડે, એના ટેમ્પલેટની, એના એક્ઝામ્પલની. આખું બૂટસ્ટ્રેપ તમારે ડાઉનલોડ કરવું હોય, એના ટેમ્પલેટ કયા કયા છે, SS, ઇમેજીસ છે, બધું JS. બરાબર, આપણો વર્ક સ્ટાર્ટ કરવો તો એના માટે આ ઓપ્શનની જરૂર પડે. કયું બૂટસ્ટ્રેપ, જે આની પહેલાં તમને દેખાડ્યું ને, એ 3ની. બરાબર, ચલો આ ખ્યાલ આવી ગયો, બૂટસ્ટ્રેપ ડાઉનલોડ કેવી રીતે કરવાનું, એનું સ્ટ્રક્ચર કેવી રીતે બનાવવાનું, એ સ્ટ્રક્ચર આપણે અહીંયા
બનાવી દીધું આખું બરાબર, એની સીએસએસ બૂસ્ટર જાવાસ્ક્રિપ્ટ બધું જ અટેચ થઈ ગયું બરાબર. વર્ક કેવી રીતે થાય છે તો અહીંયા કોમ્પોનેન્ટમાં જોવાનું, તમારું નેટ ચાલુ કરીને આ જ્યાં જોવા જાય આટલી વસ્તુ, કોઈ પણ વેબસાઇટ આપણે બનાવી હોય તો આટલી વસ્તુ હોય. ડ્રોપ ડાઉન મેનુ જોઈએ, બટન્સ જોઈએ, નેવિગેશન જોઈએ, ઇમેજને રિલેટેડ, ટાઇપોગ્રાફીને રિલેટેડ અને જીએસને રિલેટેડ, મીડિયા ઓબ્જેક્ટ, આટલી વસ્તુની જરૂર પડે. તો સપોઝ મારે અત્યારે સ્ટાર્ટ કરવું છે તો કેવી રીતે કરવાનું કોઈ પણ ડોક્યુમેન્ટ, તો બધાથી પહેલાં ડીવની અંદર જઈને બૂટસ્ટ્રેપ એની અંદર ક્લાસ એન્ટર, જો હું ક્લાસ લખીશ એટલે બૂટસ્ટ્રેપના જેટલા ક્લાસ છે સીએસએસ ને એ બધા જ શું થઈ જશે, એડ થઈ જશે. કયા ક્લાસથી શું થાય તમને ધીરે 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 ખ્યાલ આવશે. અત્યારે મારે આપણે પહેલાં કોઈ પણ આપણે જ્યારે વર્ક કરતા તો કયો ક્લાસ બનાવતા હતા, કન્ટેનર. તો આમાં જો કન્ટેનર ક્લાસ તૈયાર છે એન્ટર, આ આપણું કન્ટેનર જ છે જે તમે બનાવતા હતા, હા એ જ સેમ ટુ સેમ. ભારે કરી આ લોકો. હવે બૂટસ્ટ્રેપની અંદર છે ને ગ્રીડ બેઝ વર્ક થાય, કેવી રીતે થાય છે બૂટસ્ટ્રેપ ગ્રીડ, તમે ગ્રીડ થી લેઆઉટ બનાવ્યું તો જ પરફેક્ટ આઉટપુટ મળે, નહીતર નહીં મળે. નહીતર તમારો લેઆઉટમાં તમે ડિઝાઇનિંગ અલગ રીતે કર્યું હશે તો આમાં પણ પરફેક્ટ તમે જેવો વિચારો છો એવો આઉટપુટ આવશે નહીં. એટલે તમારો જે લેઆઉટ છે ને એને તમારે બધાથી પહેલાં ગ્રીડ બેઝ કન્વર્ટ કરતાં તમને આવડવું જોઈએ બરાબર. આ એની ગ્રીડ બેઝ બનાવેલી છે, જો એની ગ્રીડ છે કે બે ગ્રીડની વચ્ચે સ્પેસિંગ કેટલું આવશે, મીડિયમમાં કેટલી ગ્રીડ થશે તો 30 પિક્સલ આવશે બંને બાજુ, 15 15 પિક્સલ ઓન ઈચ સાઈડ ફોર કોલમ બરાબર. આ એની મીડિયા ક્વેરી છે ગ્રીડની, અને આ ગ્રીડ છે. હવે ગ્રીડ છે શું છે હું તમને સમજાવું, આડી લાઈન જે આવે એને કોલમ્સ કહેવાય, એને આ લોકો શું કહે છે ગ્રીડ બરાબર. અત્યારે આ કેટલી ગ્રીડ છે, 12, મેક્સિમમ 12 ગ્રીડ આવે. તો આ 12 ભાગ પડે છે, 1 2 3 4 5 કેટલી કોલમ છે, જેમ આપણે ટેબલમાં કરતા હતા, ટેબલમાં કોલમ માટે આપણે કરતા હતા ને ટીડી, આ ટીડી જ છે એવું સમજો. 1 2 3 12 ભાગ પડે, ટોટલ કેટલું થવું જોઈએ 12, ચાલો 12થી વધારે તમે એડ ન કરી શકો, ચાલો મેક્સિમમ 12 બરાબર. કોલમ 1 લખીશું તો 1 પાર્ટ થશે, 2 1 1 1 12 ના મેં કેટલા 12 વાર મારે શું લખવું પડ્યું, કોલમ એમડી, એમડી એટલે મીડિયમ બરાબર. મીડિયમ એટલે શું, તો કે મીડિયમ જે સાઈઝ આવશે એની અંદર તમારે કયો ક્લાસ એડ કરવાનો, કોલ એમડી બરાબર. એટલે એમડી જશે એટલે મીડિયમ સાઈઝની અંદર કેટલા ભાગ પડશે, 12 થશે, કોલ એમડી 8. તો આ કેટલા કોલમ છે, 8, અને કોલ એમડી 4, એટલે આ કેટલા થયા 4. હવે સપોઝ કોઈ મારો લેઆઉટ છે તો એની અંદર મારે 2 ભાગ પાડવા હોય તો એક બાજુ મારું વધારે કન્ટેન્ટ છે અને એક બાજુ મારું ઓછું કન્ટેન્ટ છે, તો ડાયરેક્ટ તમારો ક્લાસ કયો એડ કરવાનો, કોલ એમડી 8 અને કોલ એમડી 4, 3 ભાગ પાડવા હોય તો 4 3 12 બરાબર. તો 3 ભાગ પડે તો 4 4 8 ને 4 12, 100 4 100 6 12. તમારું જે લેઆઉટ છે એની પર ડિપેન્ડ હોય કે હું ફોટોશોપની અંદર એક એવો લેઆઉટ બનાવું છું એટલે તમને ખબર પડે. ત્યાર પછી આમાં એક્સેસ શું આપ્યું છે, એક્સએસ એક્સ્ટ્રા સ્મોલ, એનું ફૂલ ફોર્મ શું થાય, સ્મોલ બરાબર. એક્સ્ટ્રા સ્મોલની અંદર કેટલા જોઈએ છે, 12, અને એમડી મીડિયમની અંદર કેટલું જોઈએ છે, 8, એક્સ્ટ્રા સ્મોલની અંદર 6, મીડિયમની અંદર 4 બરાબર. એક્સ્ટ્રા સ્મોલની અંદર 6, એમડીની અંદર 4, આ રીતે મીડિયમ આવે, એક્સ્ટ્રા સ્મોલ આવે, એક્સ્ટ્રા લાર્જ આવે, એક્સેલ બરાબર, પછી એસએમ આવે, સ્મોલ, ખાલી 4 ઓપ્શન આવે તમારી પાસે. જેમ જેમ આપણે નીચે જશે એમ આવશે, જો બીજા એક્સએસ એસએમ એમડી ઓફસેટ રો, જો એક્સ્ટ્રા લાર્જ, હજી આ ગ્રીડનું બરાબર આવ્યું નથી, એમડી આ તમારો પરફેક્ટ જોવો તો W3C સ્કૂલની અંદર બૂટસ્ટ્રેપ
તમે ગ્રીડ બેઝિસ,